સુરતના કતારગામ વિસ્તારમાં નોટિસને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશને કામગીરી કરવાની તજવીજ હાથમાં લેતાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયો છે. કતારગામ જૂના પોલીસ સ્ટેશનથી લઈ સિંગણપુર ચાર રસ્તા વચ્ચે 700 મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. 24 મીટર રોડ પર લાઈન દોરીના અમલ માટે આશરે 700થી વધુ મિલકતદારોને નોટિસ અપાતા સમગ્ર વિસ્તારના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કતારગામ વિસ્તારમાં 700 જેટલા આવાસોને નોટિસ ફાળવવામાં આવતા દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 24 મીટરની લાઈન દોરીમાં આવતા તમામ મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે અને ઘરવિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સ્થાનિકો આજે એકત્ર થઈને પોતાની વેદના ઠાલવી હતી. અગાઉ તેઓએ મેયરને પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યા હતા, પરંતુ નોટિસનો મારો સતત ચાલુ રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એકાએક લાઈન દોરીમાં પોતાનું આવાસ આવતા હવે તેઓ ક્યાં જશે તેવી મૂંઝવણમાં મુકાયા છે અને મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેને પગલે આજરોજ તેઓએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે.